ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે. આજે આપણે મિત્રો ચર્ચા કરવાની છે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. આની પહેલાનો તમે વિડીયો પણ જોયો હશે જેમાં બેઝિક માહિતી અને સ્વાધ્યાય 11.1 ના આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2ની આપણે ચર્ચા કરી ગયા છે. આજે આપણે એના પછીના દાખલા જે છે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4ની આપણે ચર્ચા કરવાની છે. તો તમે જોઈ શકો છો, તમને અહીંયા સ્ક્રીન ઉપર આપેલું છે દાખલા નંબર 3, બરોબર. પહેલાં મેં તમને વાત કરી હતી ગયા વખતે કે તમે રકમ જે તમને આપેલું છે, પ્રશ્ન તમને જે આપેલો છે મિત્રો, એ તમે સમજવાનો કોશિશ કરો. સમજી જશો એટલે દાખલો આવડી જશે. મેન કે તમારે વાંચતું જવાનું અને સ્ટેપ બાય સ્ટેપ જે વસ્તુ જે છે એ ક્રિયા તમારે કર. તો આપણે મિત્રો દાખલા નંબર 3, બરોબર. તો જોઈએ આપણે રકમ પહેલાં વાંચી જોઈએ શું કહેવા માગે છે. જેનું ક્ષેત્રફળ, બરોબર, ક્ષેત્રફળ કોનું છે એવું આમાં ક્યાંય ઉલ્લેખ છે નથી. આપણે આગળ જોઈશું રકમમાં, પણ મેન કે ક્ષેત્રફળ આપણને આપેલું છે. હવે ચોરસ હોય કે લંબચોરસ, 440 મીટર સ્ક્વેર છે. લંબાઈ તમને આપેલી છે કેટલી? 22 મીટર. તેવા જમીનના જો શબ્દ આપી દીધો લંબચોરસ, તો આ લંબચોરસનું જ ક્ષેત્રફળ છે. લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો, પહેલો પ્રશ્ન આપણો અહીંયા સુધી. બીજો પ્રશ્ન અહીંયાથી અહીંયા છે એ આપણે પછી જોઈએ. પહેલાં આપણને શું કીધું છે કે લંબચોરસ પ્લોટની આપણે પહોળાઈ શોધવાની છે, અને લંબચોરસ પણ હું ક્ષેત્રફળ, બરાબર. તો મારે અહીંયા લખવું પડે કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ, શોર્ટમાં લખું છું બધા, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર. એનું આપણને સૂત્ર ખબર હોવી જોઈએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. હવે લંબચોરસનું ક્ષેત્રફળ તમને આપી દીધેલું છે, કેટલું છે? 440, બરાબર. લંબાઈ પણ આપી છે, કેટલી આપી છે? 22, ગુણ્યા પહોળાઈ આપણને આપેલ નથી. પહોળાઈ તો આપણે શું કરવાની છે મિત્રો? ગોતવાની છે, બરાબર. તો આ 440 હું અહીંને રહેવા દઉં, ત્યાર પછી આ 22 અહીંયા ગુણાકારમાં છે, બરાબર. ની આ બાજુ લાવો તો ગુણાકારમાં હોય તો ક્યાં જતું રહે? ભાગાકારમાં, બરાબર. આ બાજુ શું વધ્યું? બીના બી. ત્યાર પછી 22 દુ કેટલા થાય? 44. તો જો 2 હતા પણ હજી 0 વધ્યો હતો, બરાબર. શું આપણને મળ્યું? તો કે બી, એટલે આપણને મળી ગઈ. તેથી પહોળાઈ કેટલી મળી આપણને? 20. પણ હું મીટર, જો આ એકમ લખવો ફરજિયાત છે. પહોળાઈ આપણને મળી કેટલી? 20 મીટર. અહીં જો લંબાઈ પણ મીટરમાં આપી તો પહોળાઈ મીટરમાં જ મળે. તો પહેલો મુદ્દો આપણને મળ્યો કે પહોળાઈ મળી ગઈ. હવે એના પછી તેની પરિમિતિ પણ શોધો. પણ પરિમિતિ કોની? લંબચોરસની વાત કરેલી છે આપણે, બરાબર. હું અહીંયા લખી નાખું લંબચોરસની પરિમિતિ, શોર્ટમાં લખ્યું છે. તો એનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. તો હવે જો પરિમિતિ આપણને ગોતવાની કીધી છે, તો 2 ના 2, લંબાઈ આપણને આપેલી છે કેટલી? 22, વત્તાના વત્તા પહોળાઈ આપણને મળી કેટલી? મળી 20. તો હું અહીંયા લખી નાખું 20, ચાલો કૌંસ પૂરો, બરાબર. 2 ના 2 22 વત્તા 20 કેટલા થાય? 42, બરાબર. 42 દુ કેટલા થાય? તો કે 84 મીટર. આપણને શું મળી? આ લંબચોરસની પરિમિતિ, બરાબર. તો આ હતો આપણો દાખલા નંબર 3. તમે સ્ટેપ બાય સ્ટેપ કામ કરશો. એકમાં 2 પ્રશ્નો પૂછેલા હતા, તમે ખાલી એક દાખલો ગણ્યો તો બીજા દાખલાના માર્ક તમારા કપાય છે, બરાબર. એટલે પ્રશ્ન જે છે જોવું, તમને કઈ કઈ વસ્તુ ગોતવાની કીધી છે એ ખાસ ધ્યાનમાં તમારે લેવાનું. ચાલો, તો અહીંયા આપણે દાખલા નંબર 3 પૂર્ણ કરીએ છીએ. આના પછી આપણે જોઈએ દાખલા નંબર 4, જે તમને અહીંયા આપેલો છે તમે જોઈ શકો છો. તો પહેલાં ખાસ રકમ વાંચવાની, બરાબર. ચાલો, હવે આપણને અહીંયા વાત કરી, જો લંબચોરસની પરિમિતિ, કોની પરિમિતિ આપી દીધી છે આપણને? લંબચોરસની પરિમિતિ કેટલી આપી છે? 100 સેમી. બરાબર, જો આમાં સેમી આવ્યું છે એટલે પાછળ એકમ મૂકવામાં ધ્યાન રાખવાનું. જો તેની લંબાઈ, લંબચોરસની પરિમિતિ આપી દીધી, બરાબર. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર, બરાબર, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ તમને આપી દીધી છે, તો હું ગોતવાનું કીધું છે? પહોળાઈ શોધો, બરાબર. એના પછી બીજો પ્રશ્ન અહીંયા છે કે તેનું ક્ષેત્રફળ પણ શોધો. પણ એ પછી પહેલી વાત, લંબચોરસની પરિમિતિ, બરાબર. તો હું અહીંયા લખી નાખું છું કે ભાઈ લંબચોરસની પરિમિતિ, બરાબર, સૂત્ર આપણને ખબર છે, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. પરિમિતિ કેટલી આપી? જુઓ તો 100 આપી છે. ચાર પછી 2 ના 2, લંબાઈ આપણને આપી કેટલી આપી છે? 35 વત્તા બી, બી તો આપણને આપેલું નથી, એ તો આપણે ગોતવાનો છે પહોળાઈ. તો ચાલો, તો આ 100 ના 100 આ બાજુ છે. જો આ 2 કેવા છે અહીંયા રે? ગુણાકારમાં. આ બાજુ લાવો તો કેવા થઈ જશે? ભાગાકારમાં, બરાબર. આ બાજુ શું વધ્યું? તો કે 35 વત્તા બી.
હવે અહીંયા જો પચાસ દુ હો થઈ જશે એટલે પચાસ બરાબર અહીંયા કેટલા થયા તો કે પાંત્રીસ વત્તા બી. હવે પાંત્રીસ આ બાજુ વત્તામાં છે, આ બાજુ લાવો તો કેવા થઈ જાય ઓછા થઈ જાય બરાબર. તો અહીંયા લખી નાખું પચાસ ઓછા કેટલા થઈ ગયા પાંત્રીસ બરાબર બી. હવે પચાસમાંથી પાંત્રીસ બાદ કરો કેટલા વધ્યા પંદર બરાબર. એ હું અહીંયા લખી નાખું છું. ત્યાર પછી તમે જુઓ મિત્રો કે પચાસ ઓછા પાંત્રીસ બરાબર પચાસમાંથી પાંત્રીસ બાદ કરો કેટલા વધશે પંદર. તો આપણને કેટલું મળ્યું તો કે પંદર, પણ શું મળ્યું બી બરાબર. એટલે આપણે લખવાનું તેથી પહોળાઈ બરાબર કેટલી છે પંદર સેમી. જો એક તો તમને સેમીમાં લંબાઈ આપેલી જ છે તો પહોળાઈ પણ સેમીમાં જ મળે. આ એક તમને જવાબ મળ્યો પહેલા પ્રશ્નનો, શું મળ્યું આપણને તો કે પહોળાઈ મળી છે બરાબર. હવે કે તેનું ક્ષેત્રફળ પણ શોધો. ક્ષેત્રફળ કોનું ગોતવાનું, લંબચોરસનો આપણને ઉલ્લેખ જ કરેલો છે દાખલાની અંદર બરાબર. તો હું અહીં લખી નાખું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, એ તો આપણે સૂત્ર ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી હતી જુઓ તો પાંત્રીસ, તો પાંત્રીસ ગુણ્યા પહોળાઈ તો આપણે ગોતી છે કેટલી છે પંદર બરાબર. પાંત્રીસ ગુણ્યા તમે પંદર કરો ચાલો, અથવા તો પાંત્રીસ ગુણ્યા પંદર કરો એટલે પંદર તેરી કેટલા થાય પિસ્તાલીસ, એટલે પાછળ ઝીરો. એના પછી પંદર પંચાને કેટલા થાય પંચોતેર, એટલે પાંચ હાથને પાંચ બારનો બગડો વધી એક પાંચસો ને પચીસ જવાબ મળશે. શોર્ટકટ ગુણાકાર છે મિત્રો સેમી સ્ક્વેર, પાંચસો ને પચીસ સેમી સ્ક્વેર. આ તમને મળી ગયું લંબચોરસનું ક્ષેત્રફળ દાખલા નંબર ચાર, અહીંયા આપણો પૂર્ણ બરાબર. આના પછી આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ.